રાજ્યમાં જે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, એક તરફ સુરતમાં આકરા પાણીએ આમ આદમી પાર્ટી આવી છે, બીજી બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે. પવિત્ર પર્વની અંદર જે નરાધામો, નાની નાની બાળકીઓ ઉપર જે બળાત્કારના પ્રયાસો થયા છે, આચાર્યો જે શિક્ષકને કલંકિત કરી રહ્યા છે, જ્યાં સરકારમાં બેટી પઢાઓ બેટી પઢાઓની વાત જુદી નહીં, અહીંયા તો શિક્ષણ ક્ષેત્રમાં આશ્રમ શાળાઓ જેવી આશ્રમ શાળા હોય, દાહોદની અંદર આચાર્ય જે હોય, જે રીતે ગેંગરેપની ઘટનાઓ થઈ રહી છે, બરોડામાં ઘટના થઈ, આણંદમાં પણ જે રીતે પ્રયાસ થયા, જે રીતે માંડવીની અંદર, સુરતની અંદર એ નાની નાની દીકરીઓ સાથે જે શબ્દોની અંદર ઉલ્લેખ કરતા આપણને શરમ આવે એવી શરમજનક ઘટનાઓ ગુજરાતમાં જે ઘટી રહી છે. કાયદો અને વ્યવસ્થાની ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાતો કરે છે, અમે ડ્રોન કેમેરા રાખ્યા છે, અમે આ વ્યવસ્થાઓ કરી છે, અમે કોઈને ગુનેગારોને બક્ષીશું નહીં, તો આ દિવસે ને દિવસે આજે મારી દીકરીઓ મારી મા બહેનો કેમ સુરક્ષિત ને સલામિત નથી. એટલે અમે અહીંયા અમદાવાદ શહેરની નગરદેવી અત્યારે ભદ્રકાળી માના દર્શન કરીને માં અંબે જગદંબે અંબિકે માં દુર્ગાને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે હવે તું જ અમારો આસુરી શક્તિઓનો નાશ કરવા માટે હવે ઈશ્વર અને ભગવાન અને માતા જ હવે આ લોકો ઉપર જે પણ એમની કૃપા રહે અને જેનાથી રાજની અંદર મુક્ત પરે આજે માતાજીનો જે પર્વ છે એ ઉજવાય અને આવા નરાધામો જે છે એમને સખ્તમાં સખ્ત સજા મળે અને આવી કૃત કરતા આ ગુજરાતની અંદર કોઈ વિચાર પણ ના કરે એ રીતે સરકારે આમાં અમલ કરવો જોઈએ. એટલે અમે આજે અમદાવાદ શહેરની નગર માતાના દર્શન કરવા, એના ચરણોની અંદર પૂજા પ્રાર્થના અર્ચના કરવા કોંગ્રેસ પાર્ટીના અમે વરિષ્ઠ આગેવાનો બધા અમે આવ્યા છીએ અને ખૂબ શાંતિથી અમે આપના માધ્યમથી સરકારને પણ વાતો કહેવા માંગીએ છીએ કે માત્ર તમે ટીવી ઇન્ટરવ્યૂ આપીને સંતોષ માલી લો નહીં, તમારે ફોર્સ જોઈએ, પોલીસમાં નવી ભરતી જોઈએ, પોલીસના જે પોઈન્ટો છે એ પોઈન્ટો ઉપર તમારે વચ્ચે જે ઘટના ઘટી કે કંટ્રોલ 100 નંબરના કંટ્રોલ ઉપર હેલ્પલાઈન ઉપર પોલીસને મદદ માટે જ્યારે ફોન કરવામાં આવે, જ્યારે ગુનેગારો ગુના કરીને ભાગી જાય પછી પોલીસ પહોંચે, એટલે તમારી પાસે પૂરતા સાધનો નથી, પૂરતી વ્યવસ્થાઓ નથી, પૂરતી મોબાઈલ વાહનો નથી, પૂરતો પોલીસ ફોર્સ નથી, એટલે આ તમામ અનેક તમારી પાસે સરકાર પાસે અનેક જે વસ્તુઓ છે કે જે પ્રજાના હિત માટે સરકાર સુરક્ષાને સલામતી આપવા માટે વ્યવસ્થા નથી કરી.